નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું ઝીલ. સમાચારની શરૂઆત કરીશું 5 મિનિટમાં 25 ખબરોથી. મુંબઈમાં ફરી એકવાર આકાશી આફતે મુંબઈ ઘરોને ગમરોડ્યા. ભારે વરસાદને કારણે મુંબઈના લોકોની ફરી એકવાર મુશ્કેલી વધી. વરસાદને કારણે કુર્લા સહિતના વિસ્તારોમાં માર્ગો પર ભરાયા પાણી. મુંબઈની લાઇફલાઇન ગણાવી લોકલ ટ્રેન પર પણ વરસાદને કારણે અસર પડી. લોકલ ટ્રેનના કેટલાક રૂટ પર ટ્રેન ધીમી ગતિએ ચાલી રહી છે, તો વેસ્ટર્ન લાઇન પર વસઈથી આગળ લોકલ ટ્રેન નથી જઈ રહી. હવામાન વિભાગે મુંબઈને કેટલાક ભાગોમાં હજુ પણ આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની આશંકા, જેને ધ્યાને રાખીને શહેરની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ. મેક્સિકો શહેરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે 130થી વધુ લોકોના મોત. ભૂકંપના કારણે સેંકડો ઇમારતો ધરાશાહી. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. અધિકારીઓનું માનીએ તો મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1ની નોંધાઈ. મેક્સિકો સિટી, મોરલિયોસ અને પુએબ્લા પ્રાંતમાં ભૂકંપના કારણે ભારે નુકસાન. ભૂકંપના કારણે મેક્સિકો શહેરમાં એરપોર્ટ પર થોડા સમય માટે વિમાની સેવા રોકી દેવાઈ. મોટાભાગની ઇમારતો ખાલી કરાવાઈ. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે બેઠક. તૈયારીઓની થશે સમીક્ષા. ભાજપના નિરીક્ષકો આજે લેશે જિલ્લાવાર મુલાકાત. વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપની તૈયારી. ઓક્ટોબરની શરૂઆતમાં 145 વિધાનસભા મતક્ષેત્રમાં ગૌરવ યાત્રા કઢાશે. સુરતની કારંજ બેઠક પર વિજય ટંકાર. સંમેલનમાં પાટીદારોનો હોબાળો. અરાજકતા ન સર્જાય તે માટે ખુદ પોલીસ કમિશનરે પરિસ્થિતિનો મેળવ્યો હતો તાગ. વડોદરામાં આશા વર્કરોની ભૂખ હડતાળ યથાવત. દીદીઓએ સમાધાનની આપી ખાતરી. મહિલાઓ લડી લેવાના મૂળમાં. પડતર માંગ લઈને આશા વર્કરો કરી રહી છે હડતાળ. નડિયાદમાંથી 7 વર્ષની બાળકી ગુમ થયા બાદ હજુ પણ લાપતા. ડ્રોનની મદદથી શોધખોળ. બાળકીને ભાર આપનારને ઇનામની જાહેરાત. રાજકોટમાં આપઘાત કરનાર વિદ્યાર્થીના પોતાનો આરોપ. 600 રૂપિયાની લેતી દેતી મામલે અન્ય વિદ્યાર્થીઓએ પુત્રને માર્યો હતો માર.